नमस्कार विद्यार्थी मित्रों, बीजा पाठ में तमे प्रथम विश्वयुद्ध विषय सीखी गया। हवे पाठ त्रण एसएस में नूतन विश्व तरफ प्रयाण ए पाठ अंगे चर्चा करीशु। प्रथम विश्वयुद्ध थयुं अने एना कारणे लोकोने जे नुकसान थयुं अने जे आर्थिक अवदशा थई एना कारणे ज बीजा विश्वयुद्धनी पण घटना सर्जाई। तो आ बे युद्धों थया ए वच्चेना जे वैश्विक प्रवाहो हता एनी चर्चा आपणे आ पाठमां करवानी छे। प्रथम विश्वयुद्ध बाद लोकोनी आर्थिक अवदशा थई। मित्रों, तमे जाणो छो के युद्धमां विजय मळे के पराजय थाय पण बन्ने पक्षनुं युद्धमां नुकसान थाय छे, कारण के युद्ध करवा माटे घणा बधा पैसानो खर्च पण थाय छे અને ઘણા બધા માણસોનો નાશ પણ થાય છે। તો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે આખા વિશ્વમાં આર્થિક મંદીનો માહોલ બન્યો અને લોકોને એ દશામાંથી બહાર લાવવા માટે એ વખતની સરકાર નિષ્ફળ ગઈ, એટલે લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો અને કેટલાક રાષ્ટ્રોમાં સર્વખત્યારશાહીનો ઉદય થયો, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું તે સર્જનાત્મક પરિબળ બન્યું। લોકશાહી એટલે શું અને સર્વખત્યારશાહી એટલે શું એના વિશે આપણે આગળના પાઠમાં જોઈ ગયા છીએ, તો એની અહીંયા ફરી ચર્ચા કરી લઈશું કે લોકશાહી એટલે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર હોય એ કાર્ય સંભાળે અને જો લોકોને એમાં વિશ્વાસ ન રહે તો લોકો એનો નાશ પણ કરી શકે। પણ સર્વખત્યારશાહી એટલે એવી સરકાર કે જેમાં એક જ વ્યક્તિ સમગ્ર સત્તા ભોગવે અને જે આદેશ આપે એ રીતે લોકોએ માનવા પડે। તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો અને એ માટેના પરિબળો કયા કયા હતા એની ચર્ચા કરીએ। તો એના મુખ્ય ચાર પરિબળોમાં ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929 થી 1932 સુધીના સમયની વાત છે। સૌથી પહેલા છે ઇટાલીમાં ફાસીવાદ। ફાસીવાદ એટલે શું? તો બેનિટો મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી અને એના ઉપરથી ઇટાલીમાં ફાસીવાદ એ રીતનો મુદ્દો અહીં આપેલો છે। પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી એ વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું। પ્રથમ વિશ્વયુદ્ધમાં જે દેશો વિજયી બન્યા એમાં ઇટાલીનો પણ સમાવેશ થતો હતો અને આ યુદ્ધમાં ભાગ લઈને ઇટાલીએ લગભગ 12 અબજ ડોલરનો જંગી ખર્ચ કર્યો હતો અને સાથે સાથે 6 લાખ સૈનિકોની જાનહાનિ પણ ભોગવી હતી। વિજેતા બનવા છતાં મિત્ર રાષ્ટ્રોએ જ્યારે પ્રદેશોની વહેંચણી થઈ એ વખતે ઇટાલીની ઉપેક્ષા કરી અને એટલે ઇટાલી રોષે ભરાયું, ઇટાલીને જોઈતા પ્રદેશો આપ્યા નહીં અને ઇટાલીનો રાષ્ટ્રીય સન્માન ભંગ થયો એ માટે ઇટાલીની સરકાર જવાબદાર છે એમ માનીને ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી અને ઇટાલીને આવા કપરા સંજોગોમાં થી ઉગારવા માટે બેનિટો મુસોલિની એ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી અને એનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી। આ સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે એ એણે અપનાવ્યું। ફાસીવાદ એ ઇટાલીના ફોસેજ શબ્દમાંથી ઉતરી આવ્યો છે અને ફોસેજનો અર્થ એ બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર થાય છે। મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા। એણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી, તેમનો ગણવેશ કાળા રંગનો હતો અને મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રહોડ્સ અને ડોડિકાનિસ ટાપુઓ એ તુર્કી પાસેથી પડાવી લીધા। 1924માં અલ્બેનિયા,
એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો. રાષ્ટ્રસંઘ એટલે યુનાઇટેડ નેશન, કે જેની સ્થાપના પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં શાંતિ જાળવવા માટે થઈ હતી, એની સાથે મુસોલિનીએ પોતાનો છેડો ફાડી નાખ્યો અને રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં તે જોડાયું. આમ ઇટાલી એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. બીજો મુદ્દો છે જર્મનીમાં નાઝીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ અને તે આર્થિક રીતે પડી ભાગ્યું. પેરિસની શાંતિ પરિષદો વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી અને આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919 જોડાયો અને આ પક્ષ એ નાઝી પક્ષ તરીકે જાણીતો છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું અને હવે જર્મનીમાં સર્વખત્યારશાહીની સ્થાપના થઈ. હિટલર એ ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવીને જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી ગયો. જર્મન પ્રજા એ હિટલરને ફ્યુહરર અથવા તારણહાર માનતી હતી. જર્મનીની પ્રજામાં અસંતોષ તો હતો જ વર્સેલ્સની સંધિને કારણે, અને હિટલર એ સામ્રાજ્યવાદી નેતા હતો, એને પણ સમગ્ર વિશ્વમાં મારી સત્તા હોય એવી ઈચ્છા હતી, એટલે એણે પણ સંકુચિત રાષ્ટ્રવાદને જન્મ આપ્યો. સંકુચિત રાષ્ટ્રવાદ એટલે માત્ર પોતાના દેશનો વિચાર કરવાનો, સમગ્ર વિશ્વનો વિચાર કરવાનો નહીં, એ રીતની નીતિ એણે અપનાવી. નાઝીવાદના સૈનિકો એ ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા અને ખભા ઉપર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને ઊંધા સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા હતા. સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ એ સ્પષ્ટપણે જોવા મળ્યો. એ સ્વભાવ તો હતો જ એવો, અને એને સત્તા પણ મળી ગઈ, એટલે એ વધારે ઉગ્ર અને આક્રમક બની ગયો. એનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્વની સત્તા તરીકે ઉદ્ભવવાનું હતું, પરંતુ એની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત અથવા અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું. બીજા વિશ્વયુદ્ધના અંતે સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓનો જીવ એણે લીધો હતો અને તેને હોલોકાસ્ટ અથવા નરસંહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ, આ બધા જ એને બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્વના કારણો બન્યા. ત્રીજું, જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919 વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા પ્રમાણેના ચીનના પ્રદેશો નો લાભ ન મળ્યો ને જર્મનીમાં ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. આનાથી જાપાનને પણ ઘણો અસંતોષ થયો અને 1921-22 વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત એ જાપાનને સ્વીકારવી પડી. એને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા, એથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો અને આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ અને એમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી ને જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. રાષ્ટ્રસંઘ એટલે યુનાઇટેડ નેશન, એમાં જાપાનને કાયમી સભ્યપદ ન આપવામાં આવ્યું.
जापानी साम्राज्यवादी प्रवृत्तियों ने पश्चिम देशों रोकी शक्या नहीं। जापाने मंचूरिया कब्जे करीने त्या पोतानी मंचूको सरकार स्थापी 1932 में। जापाने कोरिया मंगोलिया सांटुंग चीन केटलाक प्रदेशों पोताने हस्तक कर लीधा। जर्मनी तेमज इटाली साथेना संबंधों सुधार्या। पोतानो साम्राज्यवादनो दौर एमणे छूटो मूक्यो। सम्राट मेइजी पछी 1936 में गादीए आवेला शहेनशाह हिरोहितोए पण जापानी आ प्रवृत्तिओने उत्तेजन आप्युं अने आम जापाने राष्ट्रसंघनो त्याग कर्यो। आगळ इटालीए युनाइटेड नेशननो त्याग कर्यो अने हवे जापाने पण एनो त्याग कर्यो 1933 में। चौथु परिबळ छे वैश्विक महामंदीनु। 1929 यूरोपना मोटा भागना राष्ट्रना वडाओए एवी धारणा हती के प्रथम विश्वयुद्धना अंते विश्वनी युद्धेतर समस्याओनो पण अंत आवी जशे, पण एमनी आ धारणा खोटी पड़ी। अने एकाएक अमेरिकाना वॉल स्ट्रीट शेर बजारना शेरनी किंमत अचानक घटी गई, भयजनक रीते घटी जवा माड़ी। एथी एने वॉल स्ट्रीट ना नामे पण ओळखवामां आवे छे। 24 ऑक्टोबर 1929 में आ संकटे विश्वभरनी आर्थिक स्थिति ने डामाडोळ करी मूकी हती, जेमाथी वैश्विक महामंदीनुं सर्जन थयुं हतुं अने विश्वना मोटा भागना राष्ट्रो आ महामंदीना प्रभाव नीचे आवी गया हता। ब्रिटन जेवी महासत्ता ने पण पोताना चलन एटले के पाउंड सामे अनामत रूपे रखाता सुवर्णना जत्थानी नीति ने त्यजवी पड़ी हती अने तेनो प्रभाव विश्वना अन्य राष्ट्रों अने आंतरराष्ट्रीय व्यापार उद्योग पर पण पड्यो। अमेरिका जेवा समृद्ध राष्ट्रोए आर्थिक स्थितिनी अवगणना करवा माड़ी, पण कड़क नियंत्रणों लावा पड़ा ने विश्व व्यापार घटीने अर्धो थई जवा माड्यो। आम द्वितीय विश्वयुद्धनी रूपरेखा माटेनुं सर्जन थयुं। आ रीते वैश्विक महामंदी, इटालीनो फासीवाद, जर्मनीनो नाझीवाद, ए रीते आ बधा परिबळोने कारणे बीजा विश्वयुद्धनी तैयारी थई गई। द्वितीय विश्वयुद्धना परिबळो, एमां पहेलुं छे उग्र राष्ट्रवाद। प्रथम विश्वयुद्धमां पछी जर्मन जापान इटालीमां उग्र राष्ट्रवादनो विकास थयो अने वर्सेल्सनी संधि ए जर्मनी अने एनी प्रजा क्यारेय भूली न शकी। परिणामे जर्मनीमां नाझीवाद विचारसरणीने लीधे ज्यां ज्यां जर्मन प्रजा होय ए बधा ज प्रदेशों जर्मनी ने मळवा जोईए एम कही ऑस्ट्रिया अने जेकोस्लेविया केटलाक प्रदेशों हिटलरे हड़प करी लीधा अथवा पड़ावी लीधा। वर्सेल्सनी संधि में इटाली नी अवगणना थई हती अने ए एनी प्रजा भूली शकी नहोती। इटाली में मुसोलिनीए फासिस्ट पक्ष की स्थापना करी अने एना नेतृत्व नीचे उग्र राष्ट्रवाद की शुरुआत थई। समाजवादी नीति अपनावी अने बीजी बाजु एशियामांथी जापाने पण साम्राज्यवादनी दौड़मां झंपलाव्युं हतुं। आम विश्व शांति जोखमरूप बनी हती। साम्राज्यवाद एटले मात्र देश पोते पोतानो ज विचार करे समग्र विश्वनो नहीं एवी नीति दरेक देशोए अपनावी। दरेक देशोमां उग्र राष्ट्रवाद स्थापित थयो अने एना कारणे पण बीजा विश्वयुद्धनी पूर्व भूमिका तैयार थई। बीजू छे जूथबंदीओ। वर्सेल्सनी संधिमां जे रीते जर्मनीने अने इटालीने अन्याय थयो एना कारणे बधा देशोए पोतपोताना अलग अलग जूथो बनावानी शरूआत करी दीधी। तो प्रथम विश्वयुद्ध बाद फ्रांसने हमेशा जर्मनीनो भय रहेतो होवाथी एणे बेल्जियम पोलेंड अने रूमानिया तेमज जेकोस्लेवियानी साथे मैत्रीना करारो
कर्या। एज रीते इटालीए जेकोस्लोविया युगोस्लाविया रुमानिया हंगेरी ग्रीस तुर्की अने ऑस्ट्रिया साथे करारो कर्या। रशियाए जर्मनी तुर्की लिथुआनिया अने ईरान साथे करारो कर्या। इटालीए जर्मनी अने जापानना सहयोगथी रोम बर्लिन टोक्यो धरीनी रचना करी। इंग्लेंड अने फ्रांसे लोकशाही मूल्यवाळू बीजू जूथ रच्यू ने जर्मनीए रशिया साथे बिन आक्रमक संधि करी अने आथी विश्वमां भयनुं साम्राज्य उभुं थयुं अने आ परिबळे विश्वयुद्धने वेग आप्यो। त्रीजू लश्करवाद। प्रथम विश्वयुद्ध पछी शांतिनी जाळवणी करवा माटेना प्रयासो करवामां आव्या अने युनाइटेड नेशननी स्थापना करवामां आवी, पण एनाथी उल्टू यूरोपना राष्ट्रोए शस्त्रीकरणनी हरीफाई करवानी शरूआत करी। यूरोपमां दरेके दरेक राष्ट्र मात्र ने मात्र शस्त्रोनुं उत्पादन वधारवा लाग्युं। खरेखर तो जे रीते युनाइटेड नेशन एटले के राष्ट्रसंघनी स्थापना थई एना शरतो मुजब युद्ध न करवा तेमज शस्त्रोनुं उत्पादन पण न करवुं ए रीतनी वात हती, पण यूरोपना देशोए ए वात स्वीकारी नहीं अने एक बीजा करता चढ़ियाता युद्ध शस्त्रो बनावानी शुरुआत करी। रशिया जर्मनी जेवा केटलाक राष्ट्रोए तो लश्कर में फरजियात तालीमनी शुरुआत करी अने दरेक राष्ट्रए नौकादल हवाई दल अने भूमिदल में वधारो कर्यो। प्रथम विश्वयुद्ध थयुं अने एना जे परिणामो आव्या एना कारणे दरेक देशना लोकोमां एक जातनो असंतोष व्यापी गयो अने दरेक देशे नक्की कर्युं के आपणे वधारे में वधारे सारा शस्त्रो तैयार करवा अने वधारे ने वधारे सैनिको तैयार करवा। ए रीते पूर्वमां जापाने पण लश्करी ताकत वधारी, आखरे इंग्लेंड अने फ्रांस पण पोताना शस्त्र सज्जतामां वधारो करवा એ દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવાની શરૂઆત હતી। ચોથું છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા। રાષ્ટ્રસંઘ એટલે યુનાઇટેડ નેશન કે જેની સ્થાપના પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં શાંતિ રાખવા માટે કરવામાં આવી હતી અને એની રચના થઈ, પણ એણે જે નિયમો બનાવ્યા હતા એ નિયમો બનાવ્યા અને એના અમલ કરવા માટે વિશ્વના રાષ્ટ્રો ઉપર એનું સાર્વભૌમત્વ ધરાવતી સંસ્થા એ બની શકી નહીં અને એની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ન હતું। સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસેથી પોતાનો ઝઘડો લાવવા કે એનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા અને કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા ને શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો હતો એ આપણે આગળ જોઈ ગયા। ઇટાલી અને જાપાન એની બહાર નીકળી ગયા હતા કારણ કે ઇટાલીએ એબિસિનિયાની આઝાદી જૂંટવી લીધી હતી, જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું હતું અને જર્મનીએ જેકોસ્લાવિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા હતા, છતાંય રાષ્ટ્રસંઘ એમને અટકાવી શક્યું નહોતું। જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની અને રાષ્ટ્રસંઘ એ જૂથબંધી અટકાવી શકી નહીં અને આ એની મોટી નિષ્ફળતા હતી જે બીજા વિશ્વયુદ્ધમાં પરિણમી। પાંચમું છે વર્સેલ્સની સંધિ। વર્સેલ્સની સંધિમાં શું અન્યાય જર્મનીને થયો હતો એની અહીંયા ચર્ચા છે કે પહેલા વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયા એ વર્સેલ્સની સંધિ કરવામાં આવી અને એમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું, જે યુદ્ધ થયું એનું કારણ જર્મની હતું એવું માનીને એને યુદ્ધના દંડ રૂપે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી અને એના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા ને જર્મનની રહાઈન નદી એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી। આમ અપમાનજનક અને અન્યાયી સંધિથી જર્મની પર ઠોકી બેસાડવામાં આવી અને જર્મનીના સરમુખત્યાર
એડોલ્ફ હિટલરે વર્સેસની સંધિને કાગળનું ચિત્રું ગણીને ફાડીને ફગાવી દીધી. તેથી જર્મનીની પ્રજા એ યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું અને બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ થયો હતો. એટલે વર્સેલ્સની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો, માટે વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. છઠ્ઠું છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. હિટલર એ ખૂબ જ સામ્રાજ્યવાદી માનસ ધરાવતો વ્યક્તિ હતો અને એણે બીજા વિશ્વયુદ્ધના પાયામાં આ ઉગ્ર રાષ્ટ્રવાદી નીતિ જ જવાબદાર હતી. તે સૈનિકવાદી માનસ ધરાવતો હતો, માટે તે કોઈપણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર એ ઓસ્ટ્રિયા બન્યો અને હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો 12 માર્ચ 1938. મ્યુનિક સંમેલન પછી બીજા દિવસે જેગોસ્લોવિયા પર કબજો કર્યો હતો 1 ઓક્ટોબર 1938 અને ત્યારબાદ 1 માર્ચ 1939 લિયુઆનિયા મેમેલ બંદર પર એણે કબજો કર્યો. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું એણે સર્જન કર્યું ને હિટલરની સામ્રાજ્યવાદી નીતિ એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય પરિબળ બન્યું. સાતમું છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ. ઉપરયુક્ત તમામ પરિબળોને સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ ઉપર લાવીને બેસાડી દીધું હતું. આપણે આગળ જોઈ ગયા કે દરેક દેશ એ યુદ્ધ પૂરું થયા પછી પણ શસ્ત્રો બનાવવામાં લાગી ગયું. શસ્ત્રો બનાવવાની જાણે હરીફાઈની શરૂઆત થઈ અને દરેક દેશ બીજા દેશ કરતાં ચડિયાતા શસ્ત્ર બનાવતું થઈ ગયું. એટલે આ શસ્ત્રના ઢગલા ઉપર જાણે આખી પૃથ્વી છે અને એક ચિનગારી લાગે તો મોટો વિસ્ફોટ થવાની સંભાવના છે, એ રીતના ડરમાં સમગ્ર વિશ્વ જીવતું હતું. અને આ ચિનગારી ચાપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું. 1 સપ્ટેમ્બર 1939ની વહેલી સવારે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા માટે ચેતવણી આપી, પણ જર્મનીએ આ વાતની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ. દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું. જે રીતે પ્રથમ વિશ્વયુદ્ધમાં બે જૂથમાં વહેંચાયેલા રાષ્ટ્ર હતા, એ જ રીતે બીજા વિશ્વયુદ્ધમાં પણ આખું વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળું મિત્ર રાષ્ટ્રોનું જૂથ હતું અને બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો પણ એમાં પ્રવેશ્યા હતા. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું હતું. પરિણામે તટસ્થ નીતિ છોડીને અમેરિકાએ પણ વળતો હુમલો કર્યો અને એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. એથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ધમસાણ ચાલતું હતું, જેમાં જાપાનની તાકાતને રોકવા માટે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી એમ બે નગરો ઉપર અણુબોમ્બ ફેંક્યા ને જાપાનના 1,24,000થી વધારે નાગરિકો એના ભોગ બન્યા અને આ મહાવિનાશ સર્જાયો. એટલે જાપાને યુદ્ધમાં શરણાગતિ સ્વીકારી અને 11 ઓગસ્ટ 1945ના રોજ દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો અને તાત્કાલિક પરિણામો.
યુદ્ધ થાય એટલે આપણે આર્થિક રીતે બેહાલ બની જઈએ એ આગળ આપણે જોઈ ગયા. તો બીજા વિશ્વયુદ્ધને અંતે પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ. પહેલું પરિણામ આવ્યું આર્થિક પરિણામ. આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનારા તમામ રાષ્ટ્રોએ પુષ્કળ ખર્ચ કર્યો હતો. દરેક રાષ્ટ્ર એ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે શસ્ત્રો બનાવવા લાગી ગયું હતું, તો શસ્ત્રો બનાવવા માટે દરેક દેશોએ ખૂબ ખર્ચ કર્યો હતો. અમેરિકાએ 350 અબજ ડોલર અને બીજા રાષ્ટ્રોએ 1 અબજ ડોલર કરતાં પણ વધારે ખર્ચ કર્યો. એટલી જ કિંમતી સંપત્તિનો નાશ પણ થયો. ખર્ચ તો થયો, સાથે સાથે જે પણ કંઈ ભૌમિક સંપત્તિ હોય એનો પણ નાશ થાય, તો એ રીતે એટલી જ કિંમતની સંપત્તિનો નાશ થયો. ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી અને જર્મનીની તો કલ્પના જ ન કરી શકાય એટલી સંપત્તિનો નાશ થયો. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું હતું, તેથી જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓની અછત ઊભી થઈ. દરેક લોકો જાણે શસ્ત્રો તૈયાર કરવા માટે લાગી ગયા હતા અને જીવન જરૂરિયાતની બીજી વસ્તુઓના ઉત્પાદન પાછળ ધ્યાન આપ્યું નહીં, એટલે બીજી વસ્તુઓની અછત ઊભી થઈ અને એના કારણે ફુગાવો વધ્યો. લોકોને રોજીરોટીની મુશ્કેલીઓ પડવા લાગી. બજારોમાં જરૂરી માલની તંગી પડવા લાગી અને લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત બની ગયું. પરિણામે વિશ્વના રાષ્ટ્રો એ મહામંદીના ઘેરામાં આવી ગયા ને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો થયા. બીજું, ચીનમાં સામ્યવાદની સ્થાપના. લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો ને રશિયામાં થયેલા બોલ્શેવિક ક્રાંતિ 1917 એ સામ્યવાદી ધોરણો ભાવિ વિકાસ પક્ષ તરફથી ઝડપથી કંડારી અને જે પ્રગતિ હાંસલ કરી એનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા હતા. ચીન પણ પ્રભાવિત થયેલા અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. આ સંજોગમાં ચીન પરનો એનો પ્રભાવ ઓછો થઈ ગયો હતો. એનો લાભ લઈને ત્યાં માઓ ત્સેતુંગના નેતૃત્વ નીચે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની શરૂઆત થઈ, એટલે હવે ચીનમાં પણ સરમુખત્યારશાહીની સ્થાપના થઈ ગઈ. ત્રીજું, ઠંડુ યુદ્ધ અથવા કોલ્ડ વોર, એનો જન્મ અને એના દૂરગામી પરિણામ. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા અને એ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું. યુદ્ધ દરમિયાન બંને મિત્ર રાષ્ટ્રો હતા, પણ યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો ઊભા થયા અને લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા પ્રમાણે જોડાયા. જે દેશ લોકશાહીમાં માનતો હતો એ અમેરિકા સાથે જોડાયો અને જે સરમુખત્યારશાહીમાં માનતો હતો એ રશિયા સાથે જોડાયો. આમ બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન અને પોતાના મતના સમર્થન માટેના જે વાકયુદ્ધો અને વિચારયુદ્ધો શરૂ કર્યા તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું અને એથી ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થઈ કે જાણે હવે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત ના થાય તો સારું. સંયુક્ત રાષ્ટ્ર. આ જે દેખાય છે એ સંયુક્ત રાષ્ટ્ર એટલે યુનાઇટેડ નેશનનું પ્રતીક છે. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી યુનાઇટેડ નેશન અથવા રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અર્થાત રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો અને દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં
ફરી એકવાર શાંતિ અને સલામતી ના સહ અસ્તિત્વના હેતુથી રાષ્ટ્રીય સંઘ એટલે કે યુએનની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945 એનું કાર્યાલય એ ન્યુયોર્કમાં રાખવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક ન્યુયોર્ક. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધના અમેરિકા જોડાયું ત્યારથી જ એના આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા અને માનવ સ્વાતંત્ર્ય શાંતિ અને સલામતીના હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ સંસદને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાની ઘોષણા કરી. કઈ કઈ 4 સ્વતંત્રતા? તો પહેલી છે વિચાર અને વાણીની સ્વતંત્રતા. દરેક વ્યક્તિને પોતાના વિચારો રજૂ કરવાની અને જાહેર જનતા સામે બોલવાની સ્વતંત્રતા મળવી જોઈએ. બીજું છે ધાર્મિક સ્વતંત્રતા. મારો ધર્મ શ્રેષ્ઠ અને બીજાનો ધર્મ ખોટો એવી નીતિ આપવી એના કરતાં જેને જે ધર્મ પાળવો હોય એ સારી રીતે પાળી શકે એવી છૂટ આપવાની વાત થઈ એને ધાર્મિક સ્વતંત્રતા. ત્રીજું આર્થિક સ્વતંત્ર અને ચોથું ભયમાંથી મુક્તિના અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો. આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું. ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિશસ્ત્રકરણની બાબતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નિશસ્ત્રીકરણ એટલે કોઈપણ દેશે કે કોઈપણ રાષ્ટ્રએ શસ્ત્રનું ઉત્પાદન કરવું નહીં એ રીતની નીતિનો સમાવેશ થયો. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કોમાં ભેગા થયા. 1943 ઓક્ટોબર મહિનામાં જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ ને 1943 નવેમ્બરમાં તેહરાનમાં 3 માંધાતાઓની પરિષદ મળી. માંધાતાઓ એટલે જે શ્રેષ્ઠ વ્યક્તિઓ છે એની પરિષદ મળી. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું. 1944 સપ્ટેમ્બર મહિનામાં અને 24 ઓક્ટોબર 1945 રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ અને એમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ સુધી 24 ઓક્ટોબરનો દિવસ એ આપણે યુએન દિવસ તરીકે ઉજવીએ છીએ. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્ર એ સભ્ય તરીકે છે. સંયુક્ત રાષ્ટ્રનો અંગો. સંયુક્ત રાષ્ટ્રોએ એના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે જે તંત્ર ગોઠવ્યું છે એમાં મુખ્ય 6 અંગોનો સમાવેશ થાય છે. એ કયા કયા? તો એ આ પ્રમાણે છે. પહેલું છે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. બીજું સલામતી સમિતિ. ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ. ચોથું વાલી સમિતિ અને પાંચમું આંતરરાષ્ટ્રીય અદાલત. છઠ્ઠું સચિવાલય. આ અંગો પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત એ નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે અને એ સિવાયની અન્ય સમિતિઓની મુખ્ય કચેરીનો અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં સમાવેશ થાય છે. હવે સંયુક્ત રાષ્ટ્રના જે 6 અંગો જોયા એની વિસ્તારથી સમજ જોઈએ. પહેલું છે સામાન્ય સભા. તો એનું શું કાર્ય છે? તો સામાન્ય સભા એ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. સામાન્ય સભા એ બધા સભ્ય રાષ્ટ્રોના
એટલે જે આપણે આગળ જોઈ ગયા કે અત્યારે 193 જેટલા દેશો એ આના સભ્ય છે, તો એના પ્રતિનિધિઓની બનેલી છે અને એમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ વ્યક્તિ મત આપી શકે. કોઈ પણ બાબતે વિવાદ ઊભો થાય તો દરેક દેશના 5 પ્રતિનિધિઓ એમાં હોય ખરા, પણ જ્યારે મતદાન આપવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે માત્ર એક જ વ્યક્તિ પોતાનો મત એ પોતાના દેશ તરફથી આપી શકે એ રીતની વ્યવસ્થા. આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબતની ચર્ચા, સલાહ સૂચનો કે ભલામણો કરી શકે છે. બીજું છે, મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરે તે મંજૂર કરવાનું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવાનું. ત્રીજું, રાષ્ટ્રના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેનો પ્રયાસ કરવો. અને ચોથું, સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય.